હેલો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો, અને મજામાં છો કે નહીં એ પહેલાં પહેલાં તો કોમેન્ટ કરી દો. સ્વાગત છે તમારા બધાનું આ એક વ્લોગમાં, આપણી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને પહેલાં પહેલાં તમને લોકોને કહી દઉં કે આ ફોન મેં કંઈ કલરબાજી માટે તમને બતાવવા માટે નહીં પકડ્યું, આમાં ઓડિયો રેકોર્ડ થાય છે, યુ નો, ઓડિયો રેકોર્ડ થાય છે, એટલા માટે આ ફોનને મેં આ રીતે પકડ્યો છે. અને આ આપણી એક વ્લોગ ચેનલ રહેવાની છે, અને વ્લોગ કરવાની મને પહેલેથી બહુ જ ઈચ્છા હતી, પણ મને બીક હતી. હવે શું બીક હતી ને એ હું તમને આગળ કહીશ. આમાંથી અમુક જણા મને ઓળખતા હશે અને ઘણા બધા લોકો મને નહીં ઓળખતા હોય. તો અમુક જણા ઓળખતા હશે એવું કેમ કીધું એ હું તમને આગળ કહીશ. જે લોકો મને નથી ઓળખતા એમના માટે હું એક મારો શોર્ટ ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ છે જયવીરસિંહ ઝાલા, અને બોલવામાં બહુ લાંબુ લાગતું હોય એના માટે આપણે શોર્ટ નામ પણ રાખેલું છે, જેવી તમે બધા મને જેવી કહી શકો છો. હું એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરું છું, અમદાવાદમાં રહું છું, અને હાલમાં બાય પ્રોફેશન હું, મારો એક મિત્ર છે પ્રતિક પટેલ, એડવોકેટ છે, એના ત્યાં લીગલ વર્કમાં કામ કરું છું. એટલે ઇન શોર્ટ તમે લોકો મને ડિગ્રી વગરનો વકીલ કહી શકો. સાથે સાથે હું ફોટોગ્રાફર છું, વેડિંગ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના કામ કરીએ છે. ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર આપેલો છે, તો તમારે એવું પણ કંઈક કામ હોય તો તમે લોકો મને કહી શકો છો. હવે ઘણા બધા લોકો મને ઓળખતા છે આવું મેં કેમ કીધું, કેમ કે હું પહેલેથી જ યુટ્યુબ પર વર્ક કરું છું, એટલે યુટ્યુબ પર વિડીયોઝ બનાવું છું. 2017માં મારી પહેલી ચેનલ બનાવી હતી જેનું નામ છે યોયો જેવી, એના ઉપર વિડીયોઝ મૂકતા હતા, અને બહુ સરસ રીતે આખા ગુજરાતમાં અમારા વિડીયોઝ ચાલતા હતા અને બહુ જ મજા આવતી હતી. વિડીયોઝમાં અમે બે લોકો કામ કરતા હતા, હું અને પાર્થ, અમારા બંનેની ચેનલ હતી. અત્યારે તમને ફોટો દેખાતો છે, મારો ખાસ મિત્ર છે, અત્યારે વિડીયો શૂટ પણ એ જ કરી રહ્યો છે, એડિટ પણ એ જ કરે છે. સો ઇન શોર્ટ કહી શકાય તો એ મારો ખાસમાં ખાસ જીગરી દોસ્ત છે. સાથે સાથે અમે એક બીજી ચેનલ પણ બનાવી હતી જેનું નામ હતું યોયો જેવી બિહાઇન્ડ ધ સીન્સ. એમાં બધા વિડીયોઝના બિહાઇન્ડ ધ સીન્સ મૂકતા હતા, પણ મને ખબર નહીં કે અચાનક જ મેં એની ઉપર વિડીયોઝ મૂકવાના બંધ કરી દીધા. અને મેં જે ચેનલ બનાવી હતી 2017માં યોયો જેવી, એમાં વિડીયોઝ મૂકવાના ઓછા કરી નાખે એટલે ગેપ પડવા લાગ્યો, જેના કારણે વ્યૂઝ ઓછા આવવા લાગે. એટલે મેં અને પાર્થે ડિસાઇડ કર્યું કે આપણે નવી ચેનલ બનાવીએ. તો 2018ની અંદર અમે લોકોએ નવી ચેનલ બનાવી જેનું નામ હતું હસો ને બકા. એ ચેનલની અંદર અદભુત રિસ્પોન્સ મળ્યો ગુજરાતની પબ્લિકનો, શું વાત કરું તમને. સબસ્ક્રાઈબર વધતા ગયા, વ્યૂઝ વધતા ગયા, વિડીયોઝ બહુ જ સરસ ક્વોલિટીવાળા મૂકવા લાગ્યા, પણ ગૂગલ એડસેન્સે અમારું એકાઉન્ટ ડિસેબલ કરી નાખ્યું. એટલે કે પૈસા ના મળે તો પછી મતલબ શું? તો એ ચેનલ પણ અમે બંધ કરી દીધી. એ પછી ફરીથી અમે ડિસાઇડ કર્યું કે એક નવી ચેનલ બનાવીએ. તો મેં અને પાર્થે 2019ની અંદર 2R નામની નવી ચેનલ બનાવી. એની અંદર પણ ગુજરાતની પબ્લિકનો અદ્ભુત રિસ્પોન્સ, વ્યૂઝ ગજબ, સબસ્ક્રાઈબર ગજબ, અને ક્વોલિટી પહેલી બે ચેનલ કરતાં પણ અદ્ભુત ક્વોલિટી આપી અમે. પણ પેલું કહેવાય ને, નસીબમાં પાંદડું તો વાંદરું, સમજ્યા ને તમે. એટલે એ ચેનલમાં પણ ગૂગલ એડસેન્સના લીધે, કંઈક ઇનવેલિડ એક્ટિવિટીના લીધે, એ ચેનલ પણ ગૂગલ એડસેન્સે ડિસેબલ કરી દીધી. એટલે ફરી અર્નિંગ આવતી બંધ, એટલે વિડીયોઝ મૂકવાનો કોઈ મતલબ જ નથી. એટલે 2019ની અંદર જ ફરીવાર અમે લોકોએ વિચાર્યું કે આપણી જે પહેલી ચેનલ હતી 2017વાળી યોયો જેવીને ફરી એક્ટિવ કરવાનું વિચાર્યું. એમાં વિડીયોઝ મૂક્યા પણ કહેવાય ને, નહોતું થતું, એટલે નહોતું થતું. બહુ ટ્રાય કર્યો એને એક્ટિવ કરવાની પણ ના થઈ. એટલે 2020ની અંદર અમે એક નવી ચેનલ બનાવી જેનું નામ છે યોયો જેવી 2.0. એ બહુ જ માખણની જેમ ચેનલ ચાલતી હતી, સખત રીતે પબ્લિકનો રિસ્પોન્સ મળતો હતો, વ્યૂઝ મસ્ત, વિડીયોઝ મસ્ત, અને એની ક્વોલિટી પહેલી ત્રણ ચેનલ કરતાં પણ ગજબ ક્વોલિટી આપવા લાગ્યા. એ ચેનલ અત્યારે એક્ટિવ જ છે, તમે જોઈ શકો છો. બહુ જ સરસ વિડીયોઝ, બહુ જ સરસ વ્યૂઝ મળતા હતા એમાં, પણ ખબર નહીં છેલ્લા 10-11 મહિનાથી એની અંદર મેં વિડીયોઝ મૂકવાના બંધ કરી દીધા. અને ક્યાંકના ક્યાંક મને એનું રીઝન એવું લાગતું હતું કે હું અંદરથી એવું વિચારતો હતો કે હું 2017થી માંડીને 2022 સુધી ખાલી ને ખાલી યુટ્યુબ પર જ વર્ક કરું છું. જો કે ઓલરેડી મેં 2 વેબ સિરીઝમાં કામ કર્યું જેનું નામ છે ટિંચર્યુ અને બાબુલાલનો બાબુ, અને GCPL ની એક શોર્ટ ફિલ્મમાં મેં કામ કર્યું જેનું નામ છે બુલાકી. તો યાર, મેં એમ તો અલગ અલગ કામ કર્યા છે, બટ હું એવું ઈચ્છતો હતો કે હું યુટ્યુબ નહીં એના સિવાય પણ કંઈક કરું. એના લીધે મે બી મેં બ્રેક લીધો, અને લગભગ 10-11 મંથના બ્રેક લીધા પછી ફરી એક વખત હું અહીંયા આવી ગયો છું તમારી સમક્ષ. અને જે મેં શરૂઆતમાં કીધું હતું કે મને બીક છે, એ બીક શું છે? આ બીક છે કે જેમ મેં 4 ચેનલો બંધ કરીને હું આ ચેનલ પણ બંધ ના કરી દઉં. તો એ બંધ ના થાય એની કાળજી હવે તમારે રાખવાની છે. હું મસ્ત મસ્ત વ્લોગ્સ બનાવતો રહીશ, તમારે મને ખાલી સપોર્ટ કરવાનો છે. તો આ હતી મારી 2017થી લઈને 2022 સુધીની ઉપર ઉપરથી જર્ની. મેં તમને બહુ ડીપમાં નહીં કીધું, કેમ કે મારા મારી સ્ટ્રગલ તમને નહીં કહેવી. ઓલરેડી તમારી લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ ચાલતા હશે, અને ઉપરથી હું મારા પ્રોબ્લેમ તમને થોપી દઉં એ ના મજા આવે, કેમ કે મેં બી લાઈફમાં ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ જોયા છે. મારી લાઈફમાં બી ઘણી બધી એવી મુવમેન્ટ આવી છે કે જેમાં હું ડિપ્રેસ થઈ જઉં, હું મને સ્ટ્રેસ ફીલ થાય, પણ એ બધું તમને કહેવાનો કોઈ મતલબ નથી, કેમ કે તમે ખુદ અહીંયા એન્ટરટેન થવા આવ્યા હોય, હું તમારે આગળ રોતડા રોવા બેસી જાઉં એનો કોઈ મતલબ નહીં બનતો. સો હું તમને મજા કરાવવા આવ્યો છું અને તમને હું મજા જ કરાવીશ. તો આ ચેનલની અંદર વ્લોગ્સ આવશે, પણ કયા ટાઈપના આવશે? જો ફેમિલી વ્લોગિંગ આવી શકે, પછી ટ્રાવેલ વ્લોગ આવી શકે, ટૂંકમાં મોજ મજાવાળા વ્લોગ્સ આવી શકે. કેમ કે હું તમને સિમ્પલમાં કહી દઉં, મારી લાઈફ એટલી ઇન્ટરેસ્ટિંગ નથી કે તમને જોઈને એટલો બધો ઇન્ટરેસ્ટ આવે, પણ હું ટ્રાય કરીશ કે મારી લાઈફને એક ઇન્ટરેસ્ટિંગ વેમાં તમને બતાવવાનો. જો હું હોનેસ્ટલી કહું છું કે મારી લાઈફ એટલી એન્ટરટેનિંગ નથી, લોકોની જેમ તમને હું ખોટું ખોટું નહીં કહું કે મારા વ્લોગમાં તમને મજા આવશે અને મારા વ્લોગ
એપિસોડમાં તમને આમ બતાવી દઈશ તેમ બતાવી, હું તમને ફેક્ટ બતાવીશ, મારી લાઈફમાં જે થાય છે હું તમને બતાવીશ. એટલી ઇન્ટરેસ્ટિંગ નથી લાઈફ, પણ તમે અને હું ભેગા મળીને ઇન્ટરેસ્ટિંગ બનાવીશું અને તમને સારા વ્લોગ્સ આપવાનો પ્રયત્ન કરીશ. અત્યારથી હું તમને કોઈ પણ પ્રકારનો પ્રોમિસ નથી આપતો કે આપણા ડેલી વ્લોગ આવશે, કેમ કે મારી દિલથી ખૂબ જ ઈચ્છા છે કે હું ડેલી વ્લોગ કરું, પણ એમાં તમારો રિસ્પોન્સ કેવો આવે છે એના ઉપર ડિપેન્ડ છે કે મારા વ્લોગ ક્યાં અને કઈ રીતે કેવા આવશે. ટ્રાય કરીશું આપણે અઠવાડિયાના એક કે બે વ્લોગ મૂકવાનો, પણ તમારો જો રિસ્પોન્સ ગજબનો રહ્યો તો આપણે ડેલી વ્લોગ પણ ટ્રાય કરીશું, કેમ કે હું ખૂબ જ નવો છું એને માટે મારે પણ શીખવું છે. તમારો જો સપોર્ટ મળશે તો આપણે ડેલી વ્લોગ પણ કરશું, પણ એના માટે તમારો રિસ્પોન્સ મળવો બહુ જરૂરી છે. તો મારું સોશિયલ મીડિયાનું એકાઉન્ટ અહીંયા તમને ક્યાંક દેખાતું હશે, ત્યાં તમે મને ફોલો કરી શકો છો અને મારી લાઈફને વધારે નજીકથી જોઈ શકો છો, જો કે વ્લોગમાં જોવા મળવાની જ છે. તો આ તો આપણો ફર્સ્ટ વ્લોગ, આઈ હોપ કે તમને ક્યાંક હું એન્ટરટેઇન કરી શક્યો હું અને તમારા 24 કલાકમાંથી મારા વિડીયોઝની 5-7 મિનિટ તમને ક્યાંક એન્ટરટેઇન કરી હોય, તમને ક્યાંક સ્માઇલ આવી હોય, તો પ્લીઝ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવા આવા વિડીયો આવતા રહેશે અને હું વ્લોગથી તમને એન્ટરટેઇન કરવાનો પૂરેપૂરો ટ્રાય કરીશ. તો મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી સ્ટે સેક્સી એન્ડ બી યોર.